સાબરકાંઠા જિલ્લાના નાના મોટા થઈને 14 જેટલા ડેમ આવેલા છે, ત્યારે હિંમતનગરમાં ગુહાઈ ડેમમાં પાણીનો જથ્થો 13% જ છે અને જે જથ્થો એ પીવાના પાણી પૂરતો જ છે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે. આજે હિંમતનગરના કાણીવલ પાસે આવેલ ગુહાઈ ડેમ કે જ્યાં જળાશયની સપાટી 165.30 મીટર છે, કુલ જથ્થો 9.1382 અને લાવ જથ્થો 1.6082 છે. એક બાજુ વધુ ગરમી છે જેના કારણે પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે, તો સામે આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે જેના કારણે જળાશયોમાં પાણીની પૂરતી આવક પણ થઈ નથી. આમ તો ગત સાલ આ ડેમમાં પાણીનો જથ્થો વધુ હતો, પરંતુ આ વખતે ઓછા વરસાદના લઈને પાણીનો સંગ્રહ થયો નથી. આ તો વાત થઈ ગુહાઈ ડેમની, તો હવે જોઈએ જિલ્લાના તમામ ડેમની પરિસ્થિતિ પર એક નજર કરીએ. તો જિલ્લાના તમામ ડેમનું સરેરાશ જળાશયમાં 10-12% જેટલું જ પાણી છે, એ પણ પીવાના પાણી પૂરતું જ છે, જેના કારણે હાલ તો સિંચાઈ પાણી આપવાનું બંધ કર્યું છે. એક બાજુ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે, તો ડેમોમાં મર્યાદિત જથ્થાને લઈને પાણી અપાતું નથી. જો હજુ પણ વધુ ગરમી પડશે તો જથ્થો વધુ ઘટી શકે છે. તો આ ઉપરાંત વરસાદ પાછો ખેંચાય તો ચોક્કસપણે પીવાના પાણી માટે પણ જળ સંકટ ઊભું થાય તેમાં નવાઈ નહીં. સાબરકાંઠા જિલ્લામાં કુલ કેટલા ડેમ આવેલા છે અને શું સ્થિતિ છે? સાબરકાંઠા જિલ્લામાં 5 ડેમ છે. ગુહાઈ છે, જવાનપુરા, હરણાવ, ખેડવા, અનપુરા છે. અંદર પાણીની સ્થિતિ કહીએ તો લગભગ 13-14% સરેરાશ પાણી છે. ડેમ વાઇઝ કહીએ તો ગુહાઈમાં લગભગ 13% છે. જવાનપુરામાં લેવલ આવી ગયું, પૂરું થઈ ગયું છે પાણી, 6% જેવું છે. હરણાવમાં 27% છે, ખેડવામાં 9% છે અને ગોરઠિયામાં 19% છે. સરેરાશ માત્ર 13-14% જેવું પાણી છે. પીવા માટે પૂરેપૂરો છે આપણું જોઈએ પાણીનો જથ્થો. આટલું વર્ષ તો ચાલશે, આખા વર્ષ સુધી કોઈ વાંધો નથી. હરણા ડેમમાં 27% ઉપર છે પાણી. ત્યાં બી ખેતી માટે નથી આપતા, પણ પીવાના પાણી માટે ચોખ્ખો રહી જાય. સિંચાઈ માટે પણ પીવા માટે સિંચાઈ માટે બી ઉનાળા નથી આપતા, એ જથ્થો ચોક કરી જાય છે. જિલ્લાના તમામ ડેમની પરિસ્થિતિ જાણીએ તો વાત્રક 14.940%, ગુહાઈ 13.29%, માઝમ 39.50%, હાથમતી 11.06%, લાખ 1.29%, જવાનપુરા 6.42%, હરણાવ 27.42%, મેશવો 43.82%, વૈદી 11.85%, ખેડવા 9.87%, વારાણસી 4.38%, ગોરઠિયા 19.64%, ધરોઈ 16.98%. હાલની આ પરિસ્થિતિ જાણવા મળી છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.